તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસો જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પાર્ટી છોડવાના સમાચારોએ પણ જોર પકડ્યું છે. જામનગરથી તેવા જ સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર કોંગ્રેસમાં ફરી મોટું ભંગાણ પાડ્યું છે. જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ટિકિટ ફાળવણી મુદ્દે નારાજગીને લઈને જિલ્લા સ્તરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજીનામા ધરી દીધા છે. જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વસરામભાઈ આહિરનું રાજીનામું આપ્યું છે. જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હેમંત ખવાનું, તાલુકા કોંગ્રેસ મહામંત્રી નારણભાઈ શિયાળ, જિલ્લા કોંગ્રેસ મંત્રી કાંતિભાઈ કાલાવડિયા, ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસ રમેશ મકવાણાએ રાજીનામા ધરી દીધા છે. તે સહિતના કેટલાક નેતાઓ પણ રાજીનામા ધરી દીધા છે. આજ રોજ હું અને મારા સાથી સદસ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભાઈ શ્રી વસરામભાઈ, તાલુકા કોંગ્રેસના મહામંત્રી શ્રી નારણભાઈ મકવાણા અને અમે સર્વે લોકો તથા યુથ કોંગ્રેસની અમારી જિલ્લાની ટીમ આજે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામા આપીએ છીએ. કોંગ્રેસ પાર્ટીની હાલની જામનગર જિલ્લાની પરિસ્થિતિમાં જે ધારાસભ્યોના હાથમાં સૂકો દોર આપી અને જે પાયાના કાર્યકરોને અન્યાય કરવામાં આવી રહ્યો છે એના વિરોધમાં અમે આજે રાજીનામા આપી રહ્યા છીએ. આજે અમે અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન હેમંતભાઈ ખવા અને જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ હેમંતભાઈ તેમજ નારણભાઈ સિયાદ, મહામંત્રી તાલુકા કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ ધનાભાઈ તેમજ અસંખ્ય હોદ્દેદારો અને કાર્યકરો આજે રાજીનામા આપે છે. મુખ્ય કારણ જે રાજીનામાનું છે અને જિલ્લા પંચાયત એવી પણ પરિસ્થિતિ જ્યારે બબે ધારાસભ્ય કોંગ્રેસના ગયા ત્યારે પણ અમે બચાવી હતી અને 5 વર્ષ પૂરા કામ કર્યા અને અત્યાર સુધીની જે બોડી એવી છે એમાં વધારેમાં વધારે અમારી આ બોડી જિલ્લા પંચાયતની બોડી હતી. એમાં 5 વર્ષ ગામડાના નાનામાં નાના માણસને નાનામાં નાના છેવાડા સુધીના યોજનાઓ જે હતી એ એવા કામ કર્યા અને પૂર્ણ કરી. પણ જ્યારે અમે સારા કામ કરી રહ્યા હતા એવા જિલ્લા પંચાયતના 14માંથી 11 સભ્યોની ટિકિટો કાપવામાં આવી છે.